एएमसीनी साप्ताहिक कारोबारी समितिनी बैठक वर्तमान स्टैंडिंग कमिटीना चेरमेननी अध्यक्षतामां बैठक योजाई। अमदावाद शहेरने मळशे वधु एक मोटी भेट। महानगरपालिकाना इतिहासमां सौथी मोटो प्रोजेक्ट अमदावादमां बनशे जंगल सफारी अने बायोडायवर्सिटी पार्क। 500 एकरमां 250 करोड़ रूपियाना खर्चे बनशे सफारी पार्क। ग्यासपुर खाते बनशे जंगल सफारी अने बायोडायवर्सिटी पार्क। साबरमतीना तटे आवेला ग्यासपुरमां विशाळ जंगल सफारी पार्क अने समुद्र बायोडायवर्सिटी पार्क शुरू करवानी कोर्पोरेशननी आ योजना छे। म्युनिसिपले विगतवार प्रोजेक्ट रिपोर्ट तैयार करीने कंसल्टंट नीमवा माटे टेन्डर बहार पाड्या छे। 500 एकरमां अंदाजे 200 થી 250 કરોડના ખર્ચે બનનારા આ જંગલ સફારી પાર્કમાં ગીરના સિંહ, દીપડા, જિરાફ, વાઘ સહિતના પ્રાણીઓ જોવા મળશે। વધારામાં સાબરમતીનો તટ હોવાથી જુદી જુદી પ્રજાતિના પક્ષી તેમજ યાયાવર પક્ષી પણ અહીં વસવાટ કરશે। અમદાવાદીઓએ જંગલ સફારી જોવા કેવડિયા સુધી ધક્કો ખાવાનું રહેશે નહીં। कंसल्टंटे तेनी दरखास्त 26 सप्टेम्बर सुधी में सुपरत करवानी रहेशे। प्रोजेक्ट में वॉटर सप्लाई सहित पायानी सुविधाओं पर पण फोकस करवानुं रहेशे। जंगल सफारी अने बायोडायवर्सिटी पार्क में अलग अलग प्रकार संख्या बंद वृक्ष तेमज वैविध्य सवर जीव सृष्टि अने ध्यान केन्द्रित करवामां आवशे। लोको सफारी अने बायोडायवर्सिटी पार्क की मुलाकात लई मनोरंजन की साथे साथे प्राणी सृष्टि अने वनस्पति सृष्टि नो अभ्यास पण करी शकशे। 500 એકર જગ્યા એટલે રિવરફ્રન્ટના સામેના સીડે ગ્યાસપુર ગામ છે। ગ્યાસપુર ગામની કોર્પોરેશનની જગ્યા ઉપર જંગલ સફારી બનાવવાનું આરએફડી પાડવામાં આવ્યું છે। એની ડિઝાઇન અને કન્સલ્ટન્ટ નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આવનાર દિવસમાં અમદાવાદની અંદર જંગલ સફારી બની શકે એવો એક પ્રયાસ મહાનગર દ્વારા કરી રહ્યા છીએ અને વધુને વધુ અમદાવાદની જનતાને ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ થાય અને જંગલ ડેવલપ થાય એ દિશામાં મહાનગર જાય અને છેલ્લા આવનાર 3 દિવસની અંદર આ કોઈ કાર્યક્રમ પૂરો થાય અને પ્રોજેક્ટની અંદર પૂર્ણ કરી એ પ્રોજેક્ટની શરૂઆત માન્ય વડાપ્રધાનશ્રીના અને માન્ય ગાંધીનગરના સાંસદ અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એ અનુમતિ આવે કન્સલ્ટન્ટની ડિઝાઇન જોયા પછી તુરંત ઝડપથી એનું ભૂમિપૂજન કરી શરૂઆત કરવામાં આવે એવી મને કમિશનર શ્રી સાથે ચર્ચા વિચારણા કરી આજે અંત કરવામાં આવે છે।